અમદાવાદમાં શહેરીજનોના આરોગ્ય સાથે છેડછાડ કરતો હોવાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વિડિયોમાં જોઈ શકાય છે કે એક શખ્સ તપેલામાં પગથી બટાકા છૂંદી રહ્યો છે, સાથે જ તેનો એક શખ્સ મદદ કરી રહ્યો છે. આ વિડિયો સોલા સિવિલ હોસ્પિટલની કેન્ટીનનો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ હોસ્પિટલમાં ભણી રહેલ વિદ્યાર્થીઓએ તંત્ર પર આ પ્રકારનું જમવાના આપવાના આક્ષેપો કર્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વિદ્યાર્થીઓને નાપાસ કરવાની ધમકી આપી આ પ્રકારનું જમવાનું આપવામાં આવે છે તેવું જાણવા મળ્યું છે. સોલા સિવિલ હોસ્પિટલની બોયઝ હોસ્ટેલની કેન્ટીનમાં ચેકિંગ કર્યા બાદ અધિકારીઓએ જરૂરી એવા પગલાં લીધા હતા. ત્યારે બોયઝ હોસ્ટેલની બાજુમાં આવેલી ગર્લ્સ હોસ્ટેલની કેન્ટીનમાં પણ આ ગંદકી હોવાના વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યા હતા, પરંતુ ફૂડ અધિકારીઓએ ત્યાં ચેકિંગ કર્યું ન હતું. કેન્ટીન સંચાલક ચંદ્રકાંતભાઈએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ અને ડોક્ટરોને સ્વચ્છ ભોજન પીસાય છે. જો વિડીયો વહેતો થયો છે તેમાં પગથી બટાકા ગુંદાતા નથી, પરંતુ હાલમાં નવા બટાકામાં માટી આવતા હોવાથી કારીગરો બટાકા ગરમ પાણી ભરેલા તપેલામાં નાખીને તે માટી દૂર કરી રહ્યા છે. જો કે અમને બદનામ કરવા માટે વિડીયો વહેતો કરાયો છે. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને જમાડવાની અન્ય કોઈ વ્યવસ્થા ન હોવાથી બુધવારે સાંજે પણ એમ કેન્ટીન બહાર ભોજનની વ્યવસ્થા કરી છે. કેમેરામેન મયુર ટેલર સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.